कमल हुंकार कदो डरो चरण तो देखी असुर भागियो गवदो आज शक्ति का पड़े रूपवा हियर मंता खाल रगत खल हले जले हिंगोल धरंता हिंगोल राय अठ दस हाथी अन भ्रखे मैख भूने श्रे कभी जोड़ पानी सर कहे को दो आशा पूरी तो ही प्रौट सिंधु परे झुकती पश्चिमे मध्यमा एशिया दी अटारी अपनी हिंद देवी तनी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी आया पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अनगरजती जननिधि ज्ञान चरनी भारती धरानी वंदु तनिया वडी तन दान मोदन सौराष्ट्र धरनी हे मातन दान मोदन होरठ धरनी अने आ धरती ना माढोड़ा केवा छे माणा केवा छे रसिक हैडा है मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम पीना हमणा हेमराज भाई कहता था के आ बधाय मित्रो युवानो अने वडीलो आ समाज जारे मळु छे त्यारे प्रेमाळ बहु छे एम एटले मानवी मीठड़ा प्रेम पीना हे पाणी ज्या आकरा मर्दनी मूछना ललित लावण ज्या सुंदरीना सजल घनराज मां जबुगती वीजळी एवी आया घूंघटे मलकती लाज रमणी भारती धरानी वंदु दिगरी वडी तन दानी मोदन सौराष्ट्र धरणी एवी सौराष्ट्र ने माय आ बधी गांधी गीर कहेवाय સરસઈનો ટીંબો અને એવા એક સંત સાધુ સરિત નવનીત સમાના મહાત્મા તુલસીદાસે રામાયણમાં કીધું છે કે સાધુનું ચરિત્ર સહી તો માખણ જેવું છે નવનીત જેવું છે અને પછી એને વિચાર આવ્યો કે માખણમાં એક ખટાશ હોય એમાં છાશ હોય અને બીજી વાત એ કે માખણ છે એને તળિયે તાપ કરો તો પોતે ઓગળે પણ માખણને તળિયે કરવો પડે આ બે વસ્તુ છે અને સંત છે ને એના હૃદયમાં ખટાશ પણ ન હોય ને બીજી વાત એ છે સંત તો બીજાના દુઃખ જોઈને પોતે ઓગળી જાય એને અગ્નિ લાગે તો જ ઓગળે એવું નથી બીજાના દુઃખ જોઈને પોતે ઓગળી જાય એવો સમરથ સાધુડો સાહેબ એની ધૂણી હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાટ દુનિયાના કોઈ પડની માથે હો તમે
દુનિયાના કોઈ પણ ધરતીના ટુકડામાં તમે હો, અહીંયા જ નહીં વિદેશમાં કદાચ તમે હો, અને કોઈ દિવસ કાંઈ તકલીફ આવે જ નહીં, પણ કદાચ એવું ક્યાંક જગત ત્યારે જાકારા દેવા માંડે ને ક્યાંય રસ્તો ન મળતો હોય, તેથી આ ચિત્તને આ ધરતીને આ ટીંબાને મનમાં ચિતવી અને હે હરહરિના ટીંબે બેઠેલા સંત, હે રોહિદાસ બાપા, હવે તારા સિવાય આધાર નથી, જો હોકારા ન દેવા માંડે તો આ દેશની ધરતીનો સાધુ ન કહેવાય. હા, આદિ પણ જેને વિશ્વાસ છે, જેને ભરોસો છે, એના માટે આ બધી વાત છે. એટલે એવો સરસ આખો આ કાર્યક્રમ, વડીલોના બધા સન્માનો, ભાઈ સરસ ગણેશની વંદનાથી લઈને ઘણા બધા કલાકારો છે, આપને આનંદ કરાવે છે, પણ મને મારા ખાસ સ્નેહી મિત્ર મોટા ભાઈ એવા યમરાજભાઈ ફાડલિયા, એમણે મને વાત કરી કે આવી રીતે એનો પ્રોગ્રામને આવવાનું છે. મેં કીધું આ તો બધું અમારું છે, અમારો બધો વિસ્તાર કહેવાય, એટલે મજા આવે. હા હા, એટલે અને ખાસ હું હેમરાજભાઈ, મને ખબર છે કોઈ બેઠા છે વખાણની, આપને આ વડીલો બેઠા એ તો સાક્ષી છે એમના. સાહેબ, એ માણસ એટલા દાન કરે ને એટલા સેવાના, દરેક સમાજના અને બધા સમાજને જોડવાના કામ કરે છે. હેમરાજભાઈ પાટલિયાનો જ્યારે જન્મદિવસ હોય ને ત્યારે ગુજરાતના 111 ગામ તો એનો જન્મદિવસ ઉજવે છે. તમે કલ્પના કરો, આ જેવી તેવી વાત નથી. એવો માણસ આપણી વચ્ચે બેઠો છે. હા, નકર અમાએ કોઈ દીએ ના પાસે 4 રૂપિયા ઉસીને નથી મેં ગયા, મારે કાંઈ જોતું નથી, પણ આ તો જે છે એ અહીંયા આવ્યો છું તો મારે કેવું જોઈએ. અને પાછા કેવા એનો જન્મદિવસ ઉજવે એટલે ગુજરાતના 111 ગામ એનો જન્મદિવસ ઉજવે એટલે કેમ રીતે ખાલી ખાઈને ભેળું થઈને ઉજવી નાખો એમ નહીં, કોઈ રક્તદાનના કેમ્પો કરે, કોઈ ગૌશાળામાં નીરણ નાખે, કોઈ સમાજ માટે બીજું કરે, આવા બધાય કાર્યક્રમો થાય છે. હસરાજ બેટમાં ચારો ગાયું છે ત્યાં પણ હેમરાજભાઈ કેટલું બધી સેવા આપે મને ખ્યાલ છે. અને એવા અમે બધાને, બધાય કલાકારો તમને આનંદ કરાવવા માટે લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દુહા, છંદ અમારી પાસે જે છે એ અમે આપની આગળ રજૂ કરવાના છે. આપના તરફથી જે કાંઈ ડોનેશન આવશે એ અહીંયા સરસ મજાની જગ્યાએ, હજી તો હું તો એવું કહું છું હેમરાજભાઈની ઈચ્છા છે, પોર આવી તા તો અહીંયા હાવ બધું આમ સ્વર્ગ ઊભું થઈ ગયું એવું થઈ જવું જોઈએ, એવી આપણે બાપાને પ્રાર્થના કરીએ. કાળ ભેરુ દાદાને અને રોહિદાસ બાપાને પ્રાર્થના કરીએ. અને થાય ને, આ તો જો સોમાહુ આવે, સોમાહુ અને વરસાદ વરે ને, એટલે કોઈ મોટું સરોવર હોય ને ડેમ, ડેમે કોઈ દિવસ હેમરાજભાઈ ડેમ હોય એમણે કોઈ દી નદીઓને સરોવરને છેલાને હોકળાને ધોરિયાઓને વાયાને કાગળ લખ્યા કોઈ દી કે આ બાજુ આવજો, આ બાજુ ઓલી ધારેથી ઓલા હોકળું બાકી રહી ગયું અને કંકોત્રી લખો નક્કી બીજા ડેમમાં વયું જાહે ઓલું હોકળું, આમ એને લખવું ન પડે. તમે એ રીતે ગોઠવાઈ જાઓ, એ રીતે તમારી સાધના હોય એટલે બધા હોકળા છેલ્લા તમારામાં જ આવે. એમાં એ રોહિદાસ બાપા જેવા સાધુ બેઠા છે એટલે ગમે એને આવવું પડે, અહીંયા ધક્કો ખાવો પડે, એ વાત બાકી. તત્વ વગર કોઈ દી ગળદી ન થાય એ વાત બાકી. બાકી આડંબર કર્યા જાદુ હાલે નહીં, દુનિયા બહુ બધું જાણે છે અત્યારે, પણ જેનામાં તત્વ પડ્યું છે, જેનામાં કંઈક છે, જેણે ભક્તિ કરી છે, અને એવી ભક્તિ કે જેને જગતના ચોકમાં યાદ કરી, તો આજ પણ આપણે ભક્તિને માર્ગે, કેટલાય જણા એમના એમના નામ ઉપર ભક્તિને માર્ગે, એના ભજનો હમણાં ભાઈએ રજૂ કર્યું ભજન, એ એક આખું, એ તો એક આખું આભ છે. અને એમાં આપણે તો આપણી આપણા પાસે જેવડી નાની નાની પાંખું હોય એ રીતે ઉડીને દેખાડી કે આ ભાવડો છે, આ ભાવડો છે, અને સાહિત્યનો સાગર ભર્યો અને કવિ કપોતકી સંત એમ સાંચ બોળે કબૂતર દરિયાના પાણીમાં અને એને ખારું લાગે અને ઉડાડી નાખે, એટલું જ અમે બોલી છીએ. બાકી દરિયા જેવડું સાહિત્ય છે એનો કોઈ દી પાર ન આવે એવી વાતો કરી, પણ મારી પાસે જે છે અને યુવાનો બધા અત્યારે આનંદ કરે છે, સાંભળે છે, એ હું આપને આગળ રજૂ કરીશ. એ મારું ભજન છે, બાપાના ચરણમાં એ મારી ભક્તિ છે. એટલે મારે રોહિદાસ બાપા હોય તો ભલે, અને દુનિયાનો કોઈ મહાપુરુષ હોય, શિવાજી હોય, પ્રતાપ હોય, બાબા સાહેબ હોય, કે દેવાદ બોદર હોય, કે કોઈ જોગીદાસ કુમાર રામ વાળો, ચાપરાજ વાળો, જેટલા જેટલા દાતાર સુરવીર મહાપુરુષો સંતો દાસી જેવણ હોય તો એ ભોજા ભગત જલારામ બાપા ભજનકદાસ બાપા જે હોય એ, પણ એક વાત પાકી, એની બધાની જન્મ દેવા વાળી તો માં છે. માં વગર જન્મ ન લઈ શકાય એ વાત પાકી છે. હા, એટલે માં જન્મ આપે છે, એટલે થોડી સ્તુતિ જગદંબાની કરીને આગળ મોજ આવે એવી એકાદ ગીત વાતો આપને આગળ રજૂ કરી છે.
વડીલો તો છે જ, પણ યુવાનો આજે, અને યુવાનો ખૂબ સાંભળે છે, સાંભળે એટલું નહીં માને છે પણ ખરા ઘણા, કે આ કરાય આ ન કરાય એમ. વ્યસનનું ઘણી વખત એવું થતું હોય ને, હું કહું તો ઘણા યુવાનો પ્રતિજ્ઞા લીધી કે આજથી અમે માવો નહીં ખાઈ, આ નહીં કરી, એનો અમને પોરસ છે. એટલે હું ઘણી વાર કહું છું કે તાકાત અમારી નથી, પણ જેની વાતો અમે કરીએ છીએ ને એની કંઈક તાકાત છે એ સાહિત્યની, જે જીવતર જીવી ગયા છે આવા સ્થળો છે. અને એટલે હું આપને કહું કે જે વાતો મારી અને જીવતરની વાતો જોડવાની વિશાળતા છે ને, જેનું હૃદય વિશાળ હોય જેના, અને હું કાયમ બોલ્યો છું અમારા પ્રોગ્રામમાં કે અમને એ જ સાંભળી હતી, જેના ઉજળા સંસ્કાર હોય, જેના લોહીના ગુણ હોય અને જેના કુળના સંસ્કાર હોય, બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની હારે મિત્રતાય ન કરવી ભલા માણસ, એના કરતાં એકલા રહેવું ભાઈ. હા, મિત્ર કરો તો મર્દને રાખજો, નકરે એકલા રહેજો, માવા હારું છે થઈને ખીસા ફાડી નાખે એવા મિત્રો ન કરવા. સલાહ હારી આપે ને એને કરજો, કાંઈ કાર્યક્રમ કરવો, કોઈ સંતનો કાર્યક્રમ કરવો, કોઈને મદદ કરવી, બ્લડ ડોનેશન, તમે વાત કરો બે ત્રણ જણા એમ કે આવું કંઈક કરું તો, અરે નો થાય નો થાય, મરી જાય એ બધું અઘરું છે, એને કંઈ તું નીકળ અહીંથી, નબળા વિચારો દઈએ ને પાસે બેહવાય ન દેવા, આટલું પાકું નક્કી કરી લેજો. એટલા માટે Thank you.
રાજસ્થાન ની ધરતી અને એક એવડા મોટા લગ્ન નો ઉત્સવ, મંગળ ગીતો ગવાતા હતા, મંગળ અવસર હતો અને બરાબર વરલાડો છે, વરરાજો છે, ઈ વરરાજો ઘોડાની માથે નહીં હાથીની અંબાડી માથે બેહી અને વરરાજો આવતો હતો. આખું ગામ ઉત્સાહમાં હતું, બહુ મોટો ઉત્સવ હોય એવા એવા કોઈ રાજકુમારના લગ્ન હતા અને ઈ વરરાજાને બધા બહુ હાચવતા હતા. અને નાની એવી એક દીકરી, માને એટલું કીધું કે માં આને બધા કામ બહુ હાચવે તો કે પરણવા આવે છે, ઈ વરરાજો છે એટલે એને બધા હાચવે છે, કે વરરાજો એટલે કે ફલાણા ભાઈની દીકરી છે એમનો, એમને લગ્ન, એમને પરણવા માટે એ આવે છે, એમને પરણવા માટે આવે છે. અને તેથી નાનકડી દીકરીએ એટલું વિચારી લીધું કે માં તો મારો વરલાડો ક્યાં છે, મારો વરરાજો કોણ છે, મારો ધણી કોણ છે. એટલે માને એમ થયું કે આવડી દીકરીનું શું હવે મારે બીજો. એટલે કીધું કે ઓલો જો ગોખલામાં બેઠો ને કૃષ્ણની મૂર્તિ હતી, ઈ તારો ઘરવાળો, ઈ તારો પતિ છે, ઈ તારો ઘરવાળો, ઈ તારો વરરાજો છે. અને ત્યાંથી મૂર્તિને લઈ લીધી અને જગતના ચોકમાં દુનિયાને દેખાડી દીધું મીરાબાઈએ કૃષ્ણને કેવી રીતે પ્રેમ કરાય. અને સાહેબ શ્યામ 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 તન શ્યામ ધન શ્યામ હે અમારું મન આઠો પર હો તો અમે શ્યામ હિ ચો કામ હે શ્યામ હિ એ શ્યામ તિયે શ્યામ બિના નહીં તિયે આંધે કિસી લાકરી આધાર શ્યામ નામ હે શ્યામ સુખદાય સો ભલાય શોભા ધામ હે ઓધવ તુમ ભયે બોને બોરે પાણી લેકે આયે દોરે જોગ કહાં રાખે જહાં રોમ રોમ શ્યામ હે. પણ ઈ મીરાબાઈની એક દી એમ થાય કે રાજસ્થાનની ધરતી પાર કરી અને ગાંડી ગીરમાં હર સરસઈના ટીંબે આવી અને રોહિદાસ બાપાને કહેતા હતા કે મને કંઠી ફેરાવો, મને મારે તમને ગુરુ ધારવા છે. આ ઘટના સમગ્ર ભારત વર્ષ જેનું ગૌરવ લઈ શકે અને આ ગાંડી ગીર અને ગીર તો માનું પેટ કહેવાય એટલે આવા સંતો આવા મહાપુરુષો અહીંયા હોય. પણ એ વખતની કંકેશ્વરી નગરી આખી હું ટૂંકમાં ખાલી મુદ્દા મારે જે મારા માહોલમાં મારે આપને કહેવાનું છે, પણ મેં જ્યાં સુધી વાંચ્યું છે અને સાંભળ્યું છે ત્યાં સુધી ગીરમાં કનકાઈમાનું આ જે મંદિર છે એ કંકેશ્વરી નગરી હતી એ વખતે. અને ન્યાના એક શેઠ હતા અને એ શેઠ જ્યારે આખી જમાતને લઈ સાધુને પણ હારે કેટલા બધા અને ગંગાજીએ સ્નાન કરાવવા માટે નીકળ્યા, પ્રસંગ જાણીતો છે. પણ અહીં રોકાણા અહીંથી નીકળ્યા છે અને એ વખતે ખબર પડી અને રોહિદાસ બાપા એ વખતે તો એ ચા મોજડીઓ બનાવે, બૂટ બનાવે અને એમાં એ શેઠને એમ બૂટ અહીંથી બનાવી દીધા કે આવડો મોટો શેઠિયો છે, એમને બૂટ આપ્યા. અને એમાં એમણે કીધું કે અમે ગંગાજીએ જઈ તો અરે બાપા ગંગાજી અમે તો કહેતો કે હાલો નહીં બધા એની અરે તમારે એક ખંખોળિયું ખવાઈ જાય ગંગામાં. એ કે વાત બધી સાચી પણ મારે તો અહીંયા કેટલા બધાને કહેવાઈ ગયું છે ને આ એટલા એટલા દિવસોમાં આ મોજડીઓ બૂટ મારે આ કામ પૂરું કરવું પડે અને પેલું કર્મ જે છે એ તો આપણું કર્મ છે એ સાચી ભક્તિ છે એટલે મારાથી ન ફુગાય, પણ એક કામ કરો આ ચૂંદડીની મોડીઓ લેતા જાઓ અને માં ગંગાને મારા તરફથી આપી દેજો, એથી વધારે મારે કાંઈ નથી કે હું સાહેબ. અને હાલતા થઈ ગયા, ટૂંકમાં વાત કરું હાલતા થયા તે ધીરેક દિન કીધું શેઠ એક કામ કરજો નહીં કે શું કે ગંગામાને છે ને તમે હાથો આજ દેજો, આમ ખાલી ભળાવી ન હોય આવતા બીજાને કે હા પધરાવી દેવ તો કે નહીં હાથમાં દેજો આ ચૂંદડીની મોડીઓ. એટલે શેઠ તો ઉભા રહી ગયા આજુબાજુ, હાલો ભાઈ ભોળો માણસ છે ભોળો છે ને હવે એમને શું ખબર પડે, હવે કહી દો ને હાથો હા હાથો જ દઈ દો કે કાંઈ વાંધો નહીં. એને એમ કે કાંઈ લાંબી લોપ ન થાય ને આપણે કેવા ખાતર નીકળી ગયા, આખી વાત જાણીતી છે. પણ સાહેબ ગંગાને કાંઠે આખી જમાયત સાધુડાની શેઠ ને બધા આવ્યા છે, સ્નાન કર્યું હોય છે, હકડો કટકો હાડરો જો તટ ગંગામાં જાય તો માનવીય કુળ માય કોઈથી ભૂત હરજે નહીં, ભાગીરથી ઉપરથી આવતા અને એનો પડછાયો પાણીમાં જાય એ પંખીએ પાવન થાય એમાં કોઈથી ભૂત હરજે નહીં ભાગીરથી. અને એ વખતે બધાએ સ્નાન કરી લીધા, ગંગાજીમાં નાહી લીધા, હર હર ગંગે કરી લીધું, સ્તુતિ બોલ્યા, શ્લોક બોલ્યા, બધું પૂરું થયું. અને પાછા નીકળવા ટાણે યાદ આવ્યું કે ઓલા સંતનો મોડિયો ને ચૂંદડી ગંગામાં તો પધરાવી દો ને એમણે કીધું. એટલે કોઈક ડાયો માણસ હોય એમણે કીધું પધરાવો એ વાત સાચી, પણ એમણે કીધું છે તરી ગંગાને કયો નહીં કે લ્યો ગંગાજી હાથો આય આપણે કહેવામાં શું વાંધો, એમણે કીધું છે ને. એટલે કીધું લ્યો ગંગામાં હાથો આય, એ લ્યો ગંગા હાથો આય આ ચૂંદડીને મોડિયો એટલા શબ્દો દીધા ને તા તો અહીંયા પગરખાં સીવતા સીવતા આંખ બંધ થઈ અને બંધ થતાની આરે તો કાહું ને તારે હેતે ગંગા તું ને તારે હે અને જેતે તું ને તારે હેતે નભ મેં ન તારે હે હાય ભગવતી ભાગીરથી હાય ગંગા
દરિયામાં દુનિયામાં કોઈએ નથી તર્યા એટલા તે તર્યા છે, અને જેટલા તે તર્યા છે એટલા આપમાં તારા નથી, કાહુને ન તારે એતે ગંગા તુને તારે હે, અને જેતે તુને તારે એતે નભ મે ન તારે હે, માં આપમાં તારા નથી એટલા ને તર્યા છે આજ મારો કુલીન પણ તાતો ખમકારા મીડા થવા ગંગાજીમાંથી આમ સુડી વાળો જેને કહેવાય હાથ નીકળ્યો, અને ઓલા શેઠિયા ને સાધુ ને બધાય શબ્દ એક નવસરે મેદની સ્તબ્ધ જોઈ રહ્યા બધા કે આ ઘટના બને આવું કેમ બને, કેદી ડાયા માણસે કીધું કે ઈ આ રોહિદાસ ભગત ગીરમાં બેઠો બેઠો ન્યાથી ફડકારો કર્યો છે ને ગંગાજીને અહીંયા હાથો હાથ લેવું પડ્યું છે, ભલા માણસ ઈ આમ જેને કહેવાય ચુંદડી મોડીઓ લીધા લીધા એટલું નહીં અને લેતા નહીં આરે, તરત જ આમ વયો ગયો હાથ અને પાછો નીકળ્યો, અને હોનાનો ઈ રતન જડી એ વખતે તો અત્યારે તો એની કોઈ કિંમત ન આકે તેથી નહોતી કિંમત અંકાણી, એવું દીધું ને કીધું કે ચુંદડી મોડીઓ તો મેં લઈ લીધા ગંગામાંથી અવાજ આવ્યો, પણ મારા ભગતને થોડીક આટલી યાદી આપી દેજો, આ કડું આપી દેજો, રત્ન જડિત હીરા જડિત ભલા માણસ. અને પછી આખો પ્રસંગ તો બહુ જબરો જાણીતો, પણ વળતા આવતા શેઠને આમ થયું કે આવું હીરા જડિત કંગણને આ તો ક્યાંય મળે નહીં ને, આનું તો મૂલ ને આ તો બધું, હવે આપણે ભગતને અમે ભગત માણા ને હવે એને આટલું બધું આનું તો કોઈ મૂલ ન થાય, આપણે એના હાટાનું એને બે કોટિયું દોકડા કંઈક આપી દેજો ને, આ કાંઈ વાત હવે કરવી નથી, તો કે કાંઈ વાંધો નહીં. અને આખો પ્રસંગ તો આપ બધા જાણતા છો એટલે મારે વધારે નથી કહેવો, પણ મહારાજને હું આ આપું તો મહારાજ મને કેટલું ધન આપે એ ન્યાલ કરી દે. અને રાજાને જઈને કીધું એમણે શેઠે કે આ રત્નજડિત કડવું, એટલે રાજાએ રાણીને દીધું, તો રાણીએ તરત જોતા નરે કે આ તો એક જ છે, મારે આમાં બે જોઈ છે, તો થાય જ મુદો તો ન્યા આવીને ઊભો રહીએ, હેમરાજભાઈ મુદો તો ન્યા એ તો પછી તો મર્દના ફાડિયા જેવા હોય તો આમ ટૂંકમાં એકચ્યુઅલી, એટલે રાણીએ શું કીધું, હા એટલે રાણીએ કીધું કે મારે તો આવા બે કડા જોઈએ છે, આવા એક જ નહીં મારે આવા બે જોઈએ, એટલે ઓલા તો રાજા હતા એમણે શેઠને કીધું જે રૂપિયા થાય તમે તમારે દેવા તૈયાર છે આવા બે લઈ આવો, એટલે શેઠ હું જાણો બે આની થોડી ક્યાંય દુકાન છે, આને લેવા બીજા ક્યાં છે, તો કે આમને તેમને તમે તો મહારાજ છો ક્યાંક કરાવી દો, નહીં ઉભો રહે જેલમાં નાખી દેવું, બે લઈ આવો, પછી હું જાણો હવે શું કરવું, લઈ આવીને કર ફાંસીએ ચડાવી દે, કારણ કે તોને ફાંસીએ નહીં ચડાવું, રાણી મને ફાંસીએ ચડાવી દે, મુદો ન્યા હતો. હા એ પડકારો જે છે ને, એટલે કીધું કે હવે શું કરવું, તો કે આ ગમે ત્યાં તું એવું હોય તો અમારા માણસો તું કે એટલા પૈસા હારે લઈને આવે ને, જે હાટમાંથી જે બજારેથી લીધું હોય ને ત્યાં તારી હારે આવે એટલા પૈસા અમે આપવા તૈયાર છીએ, બાકી તું કડવું બીજું જો હોય માં એ વાત પાકી છે. હવે ત્યારે શેઠે કીધું કે મારે એ હાટ કેમ બતાવો, એ હાટ તો ગાંડી ગીરના સરસઈના એક ઝૂંપડામાં બેઠેલા એ રોહિદાસ ચમાર છે ને એમની ભક્તિનો હાટ છે, એનો હાટ છે આ તો, એની દુકાન છે, એ દુકાન ખરીદ્યા ન આવે, કદાચ ગમે એટલા હીરા મોતી માણેકના ઢગલા ખરીદ્યો તોય ન થાય, અને આખી વાત પછી કરવી પડી એમને કે આવી રીતે તો આવી ઘટના બને તો કે બને, ન હોય તો નભે નહીં, આ પૃથ્વી પાવરરા આમાં કોકો કાનાણા એવું હોલો ભાખે હમીરિયા. અને પછી એમ કહેવાય છે કે ત્યાંથી રાજા પોતે આવે છે, ઓલા શેઠ એની હારે આવે છે, અને અહીંયા આવી અને ઝૂંપડામાં બેઠો કે આ કેમ માની લેવું અહીંયા બન્યું હોય છે, અને આવીને કીધું કે આવું બીજું કડું જોઈ મારી શેઠ કે મારી ભૂલ થઈ ગઈ, મને એમ થયું કે મને આ રાખી લઉં ને આ રાજા પાસે ઈનામ મેળવી લઉં, પણ આ તો અવળું થયું છે, અને હવે તમે કડું ઓલા શેઠે કીધું નહીં દો તો રાજા મને મારી નાખશે, એટલે એને કીધું એ તો માં ગંગાનું છે ને આમાં મારે તો, પણ હવે બીજું તો શું થાય, હવે તમે ગંગાજીએ જાઓ કે તમે ન દો ત્યાં સુધી ગંગાજીએ જઈ કંઈ અમારે કીધે મેળ ન આપણે, તમે હાલો, એ કે મને ગંગાજી સુધી આવવાનો સમય નથી, ગંગાજી સુધી આવવાનો વખત નથી, કે તો હવે ઘડીક વાર અહીંયા બેહો, આ ચામડા ધોવાનો મારું જે કાથરોટ છે એમાં જો ગંગા પ્રગટ ન કરું તો આ દેશનો સાધુ ન કહેવા, આ દેશનો સંત ન કહેવા ભલા માણસ, અને એમાં તેને કહેવાય આમ દ્રષ્ટિ કરે અને આમ હાથ નાખ્યો, પણ તાતો ન્યાથી ગંગાજી હકડો કટકો હાડરો જો તટ ગંગામાં જાય તો માનવીયા કુળની માય કોઈથી ભૂત હરજે નહીં ભાગીરથી, એમાંથી તેને કહેવાય બીજું કડું તેથી કાઢ્યું તું, અને તેતું ની આપણે ત્યાં ખાલી ગુજરાતીમાં જ નહીં આખા ભારતમાં કહેવત પડી ગઈ, મન ચંગા તો કથરોટ મેં ગંગા, અહીંયા ગંગાજી એ રોહિદાસજી લઈ આવ્યા હતા, એવી ધરતી માથે હું અને તમે બેઠા છીએ, એવી ધરતી માથે મળ્યા છીએ, એટલે મને આજ થોડી દુહાછંદમાં લહેર કરાવવાનું મન થાય. Oh,
ચડાવ્યા જાય કોઈ થી પાછા પાલવશે નહીં, જેમ માછલી દરિયામાં વચુતે કરથી વેરડા આખી વાત મને યાદ નથી, પણ મારી માં મને હું નાનો હતો ત્યારે વાત કરતા કે સરસઈ ગામમાં રોહિદાસ ભગત થઈ ગયા છે, અને એમણે કઈ જગ્યાએ પ્રસંગ હતો ને એ હું અત્યારે ભૂલી ગયો છું. હરિદ્વાર હોય કે બીજે ક્યાંક, બહુ મોટું જમણવાર હતું, બહુ હરિદ્વાર છે. હા, કારણ કે મને મારા માં હું નાનો હતો વાત કરેલી એટલે અત્યારે હું ભૂલી ગયો છું, પણ એ બહુ મોટો પ્રસંગ, બહુ મોટા રોહડા જમણવાર એવડા મોટા હોય છે ને એટલું બધું માણસ ભેગું થઈ ગયું અને જમણવારમાં ઘી ઘટ્યું અને ઘી જમણવારમાં ત્યાં ઘટેલું અને હવે શું કરવું, અને તેથી એ પ્રસંગ છે આખો એ બગડે જો ઘી ઘટે તો, અને આ રોહડામાં હવે શું કરવું. અને એ વખતે અહીંયા ચામડા ધોવાનો જે અવેડો હતો અને પાણીનો ભર્યો હતો એની માલિકો એ અવેડો ખાલી કરી અને તેથી એમ કહેવાય છે કામ કરીને ઘડા ભરી ભરી અને એક ઘી થોડુંક લઈને અવેડામાં નાખ્યું અને અહીંયા અવેડામાં ઘી ભરાતું જાય અને ન્યા પ્રસંગ હતો ન્યા ઘી નીકળતું ગયું તો આખો પ્રસંગ તેથી સંત રોહિદાસે પૂરો કર્યો હતો. આખી વાત હું ભૂલી ગયો છું અત્યારે, નાનો હતો ત્યારે મારી માએ વાત કરેલી દ્વારકામાં ને. હા, દ્વારકામાં જો, કારણ કે હું ભૂલ સ્વીકારી લઉં, એવો માણસ આખી ખબર ન હોય ને ખોટે ખોટ જીકી ન નખાય એટલે ક્યાં હતું એ ભૂલી ગયો હતો, દ્વારકામાં બરાબર. એટલે મને ઘણા વર્ષો પહેલાં વાત કરીને એટલે અત્યારે બહુ, કારણ કે એટલું બધું ભેગું બધું બોલતા હોય છે થોડું 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 બધાય એટલે, પણ એ દ્વારકામાં આખે આખો પ્રસંગ ઉકેલાઈ ગયો સાહેબ અહીંયા. અને હજી જો વિશ્વાસ હોય ધર્મને હું તમે જાળવી રાખશું, હાસો દેશને પ્રેમ કરશું, પ્રકૃતિને પ્રેમ કરશું તો આજ પણ આવા સંતો છે એ આપણા ધાર્યા કામ કરે એ વાત પાકી છે. હા, એમાં બીજું આવે જ નહીં. પણ રોહિદાસ દાદા તમારા સાનિધ્યમાં આજ બધા આવ્યા છે, શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈને આવ્યા છે, બધાએ અખંડ ભારતને જોડી અને રહીએ, કાયના માટે એક થઈને રહીએ અને ખોટી ઊંચ નીચની જે કાંઈ માન્યતાઓ છે એ દૂર કરી અને એકાબીજાને ભેટી અને પ્રેમ કરતા શીખે એવી પ્રાર્થના સાથે હું અહીંયાથી બાપાને પ્રાર્થના કરું, કૃપાનો વરસાદ કરાવો. અને હું તો મને ઘણી વાર પૂછે અમારે ડાભી સાહેબ, મારા ખાસ મિત્ર મુકેશભાઈ ડાભી જુનાગઢ, બહુ સરસ પ્રોગ્રામો શિવરાત્રિમાં 3-4 દિવસ અમે ત્યાં હું ઘણી વાર હું બોલેલો છું, મને કોઈ પૂછે કે તમે ઊંચ નીચમાં માનો છો, મેં કીધું હા માનું, ઊંચ નીચ હોય કે હા, મેં કીધું હોય, હું જાહેરમાં કહું છું કે ઊંચું અને નીચું હોય જ, ઊંચું વરણ ને નીચું વરણ હોય જ. એટલે મને કોઈ કે કેવી રીતે બતાવ, પછી હું કહું સવારમાં ઉઠી 5 પરમાત્માના નામ લઈએ, કોકને 5 રૂપિયા દાન કરે અને 5 પાડો એનું સારું થાયજો, આવું બોલે એ ઊંચું કુળ, અને સવારમાં ઉઠ્યા પહેલી વગર વાંકે કોકને આવ્યું આવ્યું દાબે એ નીચું કુળ, આટલો કુળનો ફેર છે. આ સીધી જ વાત છે, બીજાનું સારું કરે, બીજા માટે સારું વિચારે એ ઊંચું કુળ, અને ઊંચા ફેળા ગાળિયા બૂચ મારવા નીકળી જાય નીચું કુળ. આટલું એક નક્કી છે, આ કુળની મને ખબર છે. એટલે અહીંયા આપણે એમ કહી કે આ બધા ભેદ મટાડી અને એક અખંડ ભારત થઈ જાય એવી બાપાને આપણે પ્રાર્થના કરી. એટલા માટે મને બાબા સાહેબનો પ્રસંગ નાનકડો યાદ આવે છે કે એ વખતે વલ્લભભાઈ પટેલ અને બધા નેતાઓ છે આઝાદ દેશ થઈ ગયા પછી બહુ એટલી બધી મહેનત ને એટલા બધા મહેનતમાં કોઈ બાકી નથી રાખ્યું, અને વલ્લભભાઈ પટેલ આપ જાણો છો એમણે એટલું બધું અખંડ ભારત કરવામાં જોડવામાં પણ એવડી મોટી મહેનત કરી, અને આખા ભારતના 2-4 આડાવડા આવ્યા હતા એ બીજા બાદશાહો, બાકી આખા ભારતના રાજા ને એમાંય ગુજરાતનું સમગ્ર ભારત જેનું ગૌરવ લઈ શકે, પણ ગુજરાતની ધરતી 18 ફાધરનો ધણી ભાવનગર મહારાજે કીધું હતું કે અખંડ ભારત બનતો હોય તો એના માટે અમારા 18 ફાધર ઓળઘોળ છે, ભલા માણસ પહેલી સહી હું કરું છું. એ સાહેબ રાજા રજવાડાઓ જિંદગીમાં કોઈ દી કેવી રીતે જીવ્યા હોય, કોઈ દી ગુલાબની પાખડી ઉપર પગ દેવાઈ જતા હોય એવી રીતે જીવતો હોય આખો પરિવાર, એમણે એમને લખી દીધા અખંડ ભારત રાખવા. પણ આ બધું થઈ ગયા પછી બધા નેતાઓ શાંતિથી હુતા હતા અને બાબા સાહેબ આમ ટેલી રહેલા, એને નીંદર નહોતી આવતી. તો એ કોકે કીધું કે હવે દેશ આઝાદ થઈ ગયો છે ને તમે હું કામે આ ઉજાગર જાગો છો, તો કે દેશ આઝાદ થઈ ગયો છે, બધા સમાજ જાગી ગયા, પણ હજી મારો સમાજ જાગ્યો નથી, ત્યાં સુધી મારાથી હોવાય નહીં,
મારો સમાજ જ્યારે જાગી જાય, ઈ જ્યારે દેશમાં જોડાઈ જાય, ઈ જ્યારે એક થઈ જાય, મારા સમાજને જાગૃત કરો કહેવાનો મારો અર્થ એ છે. તો આપણે આ તત્વને, રોહિદાસ બાપાને અને અહીંયા બેઠેલા કાળભેરવ દાદાને આપણે એમ કહીએ કે એવો કૃપાનો બધા ઉપર તમે વરસાદ વરહાવો કે કાયમ ના માટે કૃપા વરસતી રહે. અને પૈસા હે બાપા, રોહિદાસ બાપા, પૈસા તો અમારી લાયકાત હોય તો આપજો, ના નથી બહુ જરૂરી છે. યે સબ માયા હૈ ઇસકા ક્યા કરે, આપણે નો હાલે ખબર, આ બધા બિલ ભરવા કે નહીં. હા, હેમરાજભાઈ અહીં બેઠા છે, હજારો માણસોને જમાડ્યા છે, આખું જમણવાર એમના તરફથી હતું, જોરદાર તાળી હતી, એમને વધાવો એકવાર. ગાંધીનગર હું એના બંગલે ગયો છું, બે બંગલા છે, એમાં એક બંગલે 24 કલાક અનક્ષેત્ર નામ ચાલુ છે એનો, એટલે હું એના નામ લઉં છું ને, એટલે કારણ કે સારું કરતા હોય ને. મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપેડા, એમણે મને કીધેલું કે તમારાથી થાય એટલું દાન કરવું, અપાય એટલું કોકને આપવું, નો આપી શકો ને તે જે આપતા હોય ને એને બહુ બિરદાવવા, એ બીજાને આપીએ તો એને પોરા થાય બીજી વાર, એટલું તો જરૂર કરવું. ઘણાને તો એ ન ગમે, બોલો હારા પ્રસંગ થાય તો હું કે આમાં ખવાય બહુ જાય, તારું કુટુંબ ખાઈ ગયું એ ખવાઈ જાય, એની ચિંતા ન કરવી. તમે જો પહેલો વરસાદ ધરતીની માથે પડે અને હેમરાજભાઈ ચંદુભાઈ આડા આવડા પાણી દોડવા માંડે, એક દી, બે દી, પાંચ દી, આઠ દી થાય ને, એટલે ઝીણી ઝીણી વનસ્પતિ કોળાય. જેઠ મહિનામાં પહેલો વરસાદ થાય ને, ઝીણી વનસ્પતિને નવા પાન આવે, ત્યાંથી લઈ અને વડલા સુધી બધાને નવા પાન આવે, એકને ન આવે. કોને? કેળડાને. કેળડા નો આવે, આમાં વરસાદનો કાંઈ વાંક ખરો કે બરાબર ગાજો નહીં નકર આને બે પાન આવત. અમુક જરડાના પેટના કોઈ દી કોળાય જ નહીં, એની ચિંતા ન કરવી. તમારે તમારું કામ કરવું, એ એનું કામ કરે. ગોવાળ ગાય દોવા બેહેન, ગાયના આંચળના મોઢા પાસે ઈતળી ચોટી હોય અને લોહી પીતી હોય, એમાં દૂધની ધારા વસ્તે ગાય દોવાનું ગોવાળ ચાલુ કરે ને, ધાર થાય ને દૂધની, એટલે ઈતળી ધીરે એક દિન ઉપર વહી જાય, ત્યાં લોહી પીવા માંડે. નકર બે ઘૂંટડા દૂધ ના લઈએ તો કઈ ગોવાળ ના પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો કે ગમે એ કરો, એને કોઈ દી ભેળું જ ન થાય, એને ઈ કરવા દે. તું તું તારે વાસણ સમાન પાણી ભર લે, જેને જેની પાસે જેવડું વાસણ હોય એવડું પાણી ભરે. આ તો એવું છે, વરસાદ પડે ક્યાંક કટોરીઓ ભરાય, ક્યાંક કટોરા ભરાય, ક્યાંક ગોળા ભરાય, ક્યાંક કૂવો ભરાય, ક્યાંક તળાવ ભરાય, ક્યાંક મોટા મોટા સરોવર ભરાય. તું તો તારે વાસણ સમાન પાણી ભર લે. એટલે આપણે બાપાને કહી કે પૈસા તો અમારી લાયકાત હોય તો આપજો, પણ રોહિદાસ બાપા આ બધા એવા છે, એના વતી કહું છું, અમારા કુળની આબરૂ કાયમ ના માટે હાંચવી લેજો, એનાથી મોટું જગતના ચોકમાં બીજું કાંઈ ન હોય. લાજ રાખતો જીવ રેખ, લાજવીણ જીવ મરેખ, છાયા માગું તોકને દોનું ભેળા રેખ. તો બાપા એમ કે કેવો વરસાદ વરહાવું, તો આપણે કઈ ગીગા બારોટે સફાખરામાં કીધું એવો વરહાવવાનો છે. એટલે ખાડા ધોબળના કપારે તો કે દશ વર્ષ રાતી માટે સુતી ના ધારા.